ધારીમાં વકીલ અને તેમની પુત્રીને માર મારવા બાબતે પોલીસ અધિકારી સાથે માથાકૂટ થયેલી હતી, જેના અનુસંધાને વકીલોમાં રોષ ફાટી નીકળેલો છે. ધારી પોલીસ સ્ટેશનમાં ગત 14 માર્ચે ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ અને તેમના પુત્રી સાથે પોલીસ અધિકારીની માથાકૂટ થયેલી. માથાકૂટ બાબતે પોલીસ અધિકારી દેસાઈ સામે વકીલોમાં રોષ જોવા મળેલો હતો. અમરેલી વકીલ મંડળ દ્વારા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવેલો હતો. ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ સૂર્યકાંત વિસાણી અને તેમની પુત્રીને માર મારવા બાબતે અમરેલીના વકીલોમાં રોષ ફાટી નીકળેલો છે. અમરેલીના વકીલ અને તેની પુત્રીને પોલીસ અધિકારીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવેલો હતો. અમરેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એનવી ગીડા. અમારે 14 તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિસાણી સાથે ધારી પોલીસના પીઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિસાણીબેને પણ માર મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવ્યો. એના વિરુદ્ધમાં અમે આજરોજ આખા જિલ્લાની તમામ કોર્ટો કામથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે અને ગઈકાલ રાતે અમારી મિટિંગ હતી એમાં પણ તમામ ગુજરાતના તમામ 12ના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન ગુજરાતના ચેરમેન જે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે એમને કહો, અમને જાણ કરો, એટલે આખું ગુજરાત અમરેલીની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એણે ખાતરી આપેલી છે. એવા સંજોગોએ જે અમારા એસપીને જણાવવાનું અને પોલીસને પણ એ જણાવવાનું કે એમાં યોગ્ય તપાસ થાય, એમના સીસીટીવીનો ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે અને જો હવે પછી અમને યોગ્ય ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો આગળની કાર્યવાહીમાં આખા ગુજરાતમાં વકીલો દ્વારા કે જે ન્યાય અપાવી રહ્યા છે એવા વકીલો અને કોર્ટના ઓફિસર કહેવાય એવા વકીલો સાથે જે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું અને દમન આચરવામાં આવ્યું એની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી અને મોટા પાયે આંદોલન કરવાની પૂરેપૂરી શક્યતા હોય અને થશે એવી ખાતરી હું આપું છું અને અમને ગુજરાતના તમામ 12માંથી ખાતરી આપવામાં આવે છે. આજે શું કાર્યક્રમ છે? આજે અમે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો કાર્યક્રમ રાખ્યો છે અને જે અમનું પોલીસનું કૃત્ય છે એમને વખોડી કાઢેલું છે અને તમામ તાલુકાના 12 દ્વારા પણ આજે કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું કાર્યક્રમ.